આજે પણ આપણે જોઈએ, આપણી સાથે, આપણે જેની સાથે રહીએ છીએ એવા મોટા સત્પુરુષ, એના કાર્યો, એણે જ્યારે જ્યારે જે જે કાર્યો કર્યા હોય એ અવસરે કેટલાય લોકો એમ કીધું કે આવું મોટું કામ કરવા બેઠા છો તો થશે કે નહીં, અને આટલું મોટું કરો છો તો આટલી મોટી શું જરૂર, આટલા બધા સંતો થવાના છે આટલું મોટું. પણ એ બધું જ્યારે એણે જોયું નજરે જ કે એ કરેલું પણ ટૂંકું પડ્યું, એ પણ નાનું પડ્યું, ત્યારે પણ એ લોકોને તેમ થાય કે આપણે ત્યારે બોલ્યા હતા, પણ આ મોટા પુરુષોએ લાંબુ વિચારીને, દીર્ઘ દ્રષ્ટા હોય એ લાંબુ વિચારીને જોતા, એને જીવની દ્રષ્ટિ સંકુચિત હોય, પોતા પૂરતીને થોડું ટૂંકું વિચારે, પણ ભગવાનના ભગવાનના મોટા પુરુષોનું કાર્ય વિશાળ અને લાંબા વિઝનથી હોય, એને જીવની દ્રષ્ટિમાં એ આવે નહીં. એટલે આપણે તો એ જ વિચારવું ઘટે કે મોટા જે કરતા હશે એ સારું અને ઠીક જ કરતા હશે, મને સમજાતું નથી. બસ આપણને ક્યારેક એવું લાગે તો એટલું જ વિચારવું, પણ એમાં બીજો લાંબો સંશય કે બીજો તર્ક વિતર્ક આમ કેમ કરતા હશે ને આમ ના કરવું જોઈએ ને એવું જો આપણે વિચારવા લાગીએ તો એમાં આપણું ભૂંડું થાય. એટલે કારણ કે મોટા પુરુષને, ભગવાનને, સત્પુરુષો સંતો એવા ભક્તો હોય અને બધાને ભગવાનનો દ્રઢ ભરોસો હોય, એ ભગવાનના ભરોસે અને ભગવાનના વિશ્વાસે એના બળથી એ કાર્ય કરતા હોય, અને જીવને કેવું હોય પોતાના બળથી પોતાનું બેલેન્સ હોય એ પ્રમાણે એ કામ કરતો હોય, એવા પ્રમાણે એનું આયોજન હોય કે આટલું છે તો આટલું કામ થશે, આટલું છે તો આટલું જ થાય, એમાંથી વધારે ના થાય. પણ ભગવાનના મોટા સત્પુરુષ એને તો ભગવાનનું બળ હોય.